સપ્તાહના પહેલા કારોબારી દિવસે ગ્લોબલ બજારોથી સારા સંકેતો. મોટાભાગના એશિયાના બજારો મજબૂત. ગિફ્ટ નિફ્ટી આશરે 50 પોઈન્ટ ઉપર. તો શુક્રવારે અમેરિકાના બજારોમાં રહી સારી તેજી. નાસ્ડેક 1% વધુ વધ્યો તો S&P 500માં સતત 4th સપ્તાહે નોંધાઈ તેજી. ઓપેક પ્લસ દેશોથી સપ્લાય વધવાની આશાએ ક્રૂડમાં મોટો ઘટાડો. ભાવ 3% વધારે તૂટી 77 ડોલરની નજીક આવ્યા. OMCs, પેઇન્ટ્સ અને એવિએશન શેર્સમાં એક્શન શક્ય. ઓગસ્ટમાં મિશ્ર રહ્યા ઓટો વેચાણ આંકડા. મારુતિએ અનુમાનથી ઘણી વધારે 1.81 લાખ ગાડીઓ વેચી. ત્યાં જ ટાટા મોટર્સનું વેચાણ આશા કરતાં થોડું ઓછું, પરંતુ હીરો મોટોકોર્પ અને TVS મોટરનું ટુ વ્હીલર વેચાણ સારું. ગુજરાત ગેસમાં થશે GSPC અને GSPLનું મર્જર. GSPCના શેરહોલ્ડર્સને 305 શેરના બદલે મળશે ગુજરાત ગેસના 10 શેર્સ. તો GSPLના રોકાણકારોને 13 શેર પર મળશે ગુજરાત ગેસના 10 શેર્સ. સાથે જ ગુજરાત ગેસના ગેસ ટ્રાન્સમિશન કારોબારને અલગ કરીને કરાશે લિસ્ટ. સુસ્ત પડી અર્થતંત્રની ગતિ. Q1 પાંચ ત્રિમાસિકમાં સૌથી નબળું, પરંતુ મેન્યુફેક્ચરિંગમાં ત્રિમાસિક આધારે 7% ઉછાળો. ત્યાં જ GST કલેક્શન પાછલા વર્ષની સામે 10% વધી 1.76 લાખ રૂપિયા થયું. અને SEBI વાયદા કારોબારમાં એન્ટ્રી અને એક્ઝિટના નિયમો બદલ્યા. એન્ટ્રી માટે માર્કેટ વાઇડ પોઝિશન લિમિટ 500ને બદલે 1500 કરોડ થશે. એવરેજ ડેલી વેલ્યુ અને MQSOથી જોડાયેલા ક્રાઇટેરિયા પણ બદલ્યા. ઝોમેટો, જીઓ ફિનાન્સ, ટાટા ટેક સહિત 80 શેર્સની એન્ટ્રી શક્ય. હાલના ઘણા શેર્સ થઈ શકે છે બહાર.